ગીરના ગીરગઢડા તાલુકાના દમાસા ગામે આવેલી દમાસા પ્રાથમિક શાળા હાલ ચર્ચામાં આવી છે. અહીં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા શાળાની વિઝિટ કરવામાં આવી હતી. એ સમયે બાળકો માટે મધ્યાહન ભોજનના અનાજમાં ધનેડા જોવા મળ્યા હતા. પુરવઠા વિભાગ દ્વારા અહીંના પ્રિન્સિપાલ ભરતભાઈ નકુમને નોટિસ ફટકારવામાં આવી હતી, જેમાં કલંકિત શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેને લઈને રાજ્યભરના શિક્ષકો નારાજ થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મારી શાળા ઉના તાલુકાના અંતરિયાળ ગામમાં આવેલી છે અને હાલમાં 5 વર્ષથી એ ગ્રેડમાં મારી શાળા આવેલી છે અને દર વર્ષે અલગ અલગ પ્રકારના રાજ્યકક્ષાના અધિકારીઓ પણ મારી શાળામાં આવતા હોય છે અને સારામાં સારું કામ થાય છે. અને આ વખતે પણ રાજ્યકક્ષાના અધિકારી આવ્યા હતા અને એ જ્યારે MDMના મુલાકાતે ગયા તો રસોઈયા બેન જે અનાજ સાફ કરતા હતા અને એમાં એમને ધનેડા જેવું દેખાણું, તો એમણે ઉપલા કચેરીમાં જાણ કરી, તો ઉપલા કચેરીના સાહેબ બીજે દિવસે મુલાકાતે આવ્યા અને એમણે મને આ ધનેડા શા માટે છે એ અંગે નોટિસ ફટકારી. સાહેબ નોટિસ તો ફટકારી પણ મને કલંકિત શબ્દ વાપર્યા અને મને મુખ્ય શિક્ષક માટે થઈ અને હું કલંક છું આવા એક શિક્ષક સમાજને શોભે નહીં એવા શબ્દો મારી માટે વાપર્યા. સવાલ છે એ જાણવું છે, અનાજનો જથ્થો આવે છે એને યોગ્ય જગ્યાએ નથી રાખતા કે જે જથ્થાની અંદર ધનેડા આવે છે, શું છે આખો મામલો? સાહેબ યોગ્ય જગ્યાએ જ રાખવામાં આવે. હજી પ્રવેશોત્સવ શાળા ખુલી એને 10 દિવસ જ થયા એટલે જથ્થો 10 દિવસમાં ત્યાંથી જ ફાળવાયેલો છે એટલે 10 દિવસમાં અહીંયા તો ધનેડા પડે જ નહીં. એક તરફ દમાસા ગામની પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલને નોટિસ ફટકારાય છે, તો બીજી તરફ આ ગામની શાળા ગુણોત્સવમાં જિલ્લામાં અવ્વલ નંબરે હોવાનું પણ મનાઈ રહ્યું છે. ગામના લોકોના જણાવ્યા મુજબ દમાસા ગામની પ્રાથમિક શાળાના શિક્ષણમાં થોડા વર્ષથી ખૂબ સુધારો થયો છે, જે અહીંના પ્રિન્સિપાલ અને શિક્ષકોને આભારી છે. ગામના યુવાનો પણ પ્રિન્સિપાલને નોટિસ મળતા લાલઘૂમ થયા છે. શાળાના SMT સદસ્ય પિયુષ બામણિયાનું કહેવું છે કે ક્યારેય શાળાની કોઈ પણ ફરિયાદ નથી આવી કે ન તો શિક્ષકની કે મધ્યાહન ભોજનની, છતાં પ્રિન્સિપાલને નોટિસ કેમ આપવામાં આવી તે એક સવાલ છે. 5 વર્ષ પહેલાં જે ડમાસાની પરિસ્થિતિ હતી તે બહુ જ ખરાબ હતી. અહીંના છોકરાને એકડા પણ આવડતા ન હતા, અત્યારે પહેલાં ધોરણના છોકરા પણ વાંચતા આવડે છે. સાહેબની એટલી બધી કામગીરી સરસ છે કે છેલ્લા 5 વર્ષથી શાળા ગુણોત્સવની અંદર એ ગ્રેડની અંદર આવે છે. આ વખતે A+ ગ્રેડમાં હતી, પણ એક કહેવાનું એ કે અહીંયા શાળા પ્રયોગોત્સવની અંદર રાજ્યમાંથી અધિકારી આવ્યા હતા, તો એણે આવી રીતના શું કહેવાય કે અમારું જે ભોજનાલય છે તેની અંદર તે ગયા અને એણે પૂછ્યું બેનને કે ભાઈ અહીંયા બધું વસ્તુ સરસ તો આવે છે ને, એણે કીધું કે માત્ર થોડા ધનેડા ક્યારેક ક્યારેક આવે છે એમ. અને એ પછી બીજે દિવસે આવી રીતના જિલ્લાની અંદરથી અધિકારી આવ્યા અને આમ જ સાહેબને કહેવા માંડ્યા કે ધનેડા ક્યાં છે, ધનેડા ક્યાં છે. તો આવી રીતના કંઈ ગુનો કરી નાખે એવી રીતના તેને ગુસ્સામાં ક્યારેય ફરિયાદો ઉઠી નથી, માત્ર તેને રજૂઆત કરી હતી. શાળાના પ્રિન્સિપાલને અપાયેલી નોટિસમાં પ્રયોગ કરાયેલા કલંકિત શબ્દોને પ્રિન્સિપાલ સહિત રાજ્યભરના શિક્ષકો વખોડી રહ્યા છે અને આ નોટિસમાંથી શબ્દને હટાવવા માંગ કરી રહ્યા છે. બીજી તરફ શાળાના પ્રિન્સિપાલનો આક્ષેપ છે કે મધ્યાહન ભોજનનું અનાજ આવ્યું અને 10 દિવસ થયા છે અને જે ધનેડા જોવા મળ્યા તે અનાજમાં જ આવ્યા છે. જોકે આ સમગ્ર મામલો હાલ ધૂત પકડી રહ્યો છે.